મારું નામ ભરતભાઈ ખેતાણી છે. હું અમદાવાદમાં બાપુનગરમાં રહું છું. મારું વજન બેરિયાટ્રિક્સ પહેલાં 122 કિલો હતું. જ્યારે 122 કિલો હતું ત્યારે બેસવામાં ખૂબ જ તકલીફ પડતી હતી, ઊભું રહેવામાં પણ તકલીફ પડતી હતી. કોઈ સીડી ચડું તો 3 માળ હું ચડતો તો એટલો બધો પરસેવો અને શ્વાસ એટલો બધો ચડતો હતો કે એમ થાય કે હમણાં હૃદય બંધ થઈ જશે. એટલે આવી ઘણી બધી તકલીફો હતી. ત્યાર પછી મને એક પટોળિયા સાહેબ જોડે ઓપરેશન કરાવ્યું હતું રાજુભાઈએ. રાજુભાઈએ સજેસ્ટ કર્યું કે તું એકવાર પટોળિયા સાહેબને મળી લે. હું પટોળિયા સાહેબને મળવા આવ્યો. એણે બધું ચેકઅપ કર્યું એટલે એમને એવું લાગ્યું કે 35 થી 37 કિલો તમારું વજન વધારે છે. ત્યાર પછી સર્જરી કરવાનું નક્કી કર્યું. સર્જરી કરી ધીમે ધીમે મારું વજન લોસ થઈ ગયું. અત્યારે 74 છે, જે સ્ટેડી છે, નથી વધતું નથી ઘટતું. અને અત્યારે એટલી બધી મજા આવે છે કે ઊભો રહી શકું છું. ઊભો રહેતી વખતે એવું નથી થતું કે હું બેસી જાઉં કે મને કંઈ તકલીફ થશે. અને ખૂબ મજા આવે છે. કોઈ જગ્યાએ જવું હોય, ક્યાંય પણ ગાડી ચલાવી હોય, કોઈ આળસ કે કોઈ તકલીફ હવે મને છે નહીં. અને પછી મારા ઘરે પણ મારા ઘરનાનું વજન 101 કિલો હતું, મારા સનનું 115 કિલો હતું. એ લોકોનું પણ બંનેનું ઓપરેશન કર્યું અને એ લોકોને હજી 3 મહિના જ થયા છે એટલે અત્યારે તો 22 કિલો લોસ થયું છે. પણ ધીમે ધીમે એમનું પણ વજન લોસ થઈ જશે અને એમને પણ બધાને હેલ્ધી છે, બધાને કોઈ તકલીફ નથી, નથી ઉલટીઓ થતી કે કોઈ પ્રોબ્લેમ નથી. અને ખરેખર અમને પટોળિયા સાહેબ જોડે સારો અનુભવ થયો છે. અને પટોળિયા સાહેબની સર્જરી કર્યા પછી અમને ત્રણેયને ખૂબ મજા આવે છે, જીવન જીવવાની પણ મજા આવે છે. એશિયન બેરિયાટ્રિક્સમાં સર્જરી અમે કરાવી ત્યારે ખરેખર એશિયન બેરિયાટ્રિક્સના જે સ્ટાફ છે એમની સર્વિસ છે અને ટાઈમ ટુ ટાઈમ ફોલોઅપ એ ખરેખર બહુ સરસ છે. ઓપરેશન પહેલાં પણ સમજાવે છે સારું, ઓપરેશન પછી ડાયટ ચાર્ટવાળા બહેનો જે છે એ પણ સરસ સમજાવે છે. અને જેનો સ્ટાફ છે ટાઈમ ટુ ટાઈમ ઓપરેશન થયું બીજા દિવસથી તમને ટાઈમ ટુ ટાઈમ વસ્તુ આપે છે, લિક્વિડ આપે છે. અને ખરેખર બહુ સારી વસ્તુ છે. અને સર્વિસ તો સારી છે પણ ફેસિલિટી પણ સારી છે. અને હું તો એવું સમજું છું કે જેનું વજન ઓવરગેઇન હોય, જેની જરૂરત છે, વજન વધારે છે, ડાયટ કરવાથી ઉતરતું નથી, તો મારી તો એવી અંગત ભલામણ છે કે ઓપરેશન કરવું જોઈએ. અને ખાસ કરી હું સમજું છું ત્યાં સુધી એશિયન બેરિયાટ્રિક્સમાં જ કરવું જોઈએ જેથી કરીને આગળ ભવિષ્યમાં જે એના કોમ્પ્લિકેશન થાય છે. સસ્તું કરવું, બીજે કરવું ઘણી જગ્યાએ કરતા હોય છે. પણ મારી સલાહ એવી છે કે મારા પછી જે અમે 4-5 જણાએ કરાવ્યું છે એ બધાની અનુભવ પછી એવું મને એવું લાગ્યું છે કે એશિયન બેરિયાટ્રિક્સમાં ઓપરેશન કરવાથી એની પાછળની જે સાઈડ ઇફેક્ટ છે એ ઘણી ઓછી થાય છે અને ઘણો ફાયદો થાય છે.